हेलो एवरीवन, श्री आर के पांद्रोड साइंस कॉलेज दादरा ना ऑनलाइन एजुकेशन में आप दरेक विद्यार्थी ने स्वागत है मित्रों। तो मित्रों, आज आप यूनिट नंबर 2 ना सेकंड लेक्चर में कि जे अपने पहलू लेक्चर जोयु कि जे अनावृत बीजधारी वनस्पति है तो एमना रस्ता विषे बात करी अने एमना जे सामान्य लक्षण विषे पण आपणे बात करी चूक्या छीए। तो हवे मित्रों, आज आपणे जोवानुं कि जे आगळना ज टॉपिक थी मैं तमने वात करी कि साइकसना पर्णिकानी आपणे अंतस्थ रचना विषे जोईशुं। तो जो तमे पहेला तमे स्पष्ट एनी आकृति एक वार जोई लो कि जेना तमने ख्याल आवे कि जे साइकसनी अंदर पर्ण नहीं, जे आखो एक पर्ण छे एना करता जे अलग अलग पत्राक्षने आजूबाजू 50-60 जे पर्णिकाओ आवेली जेनो आपणे आડો છેદ લઈ અને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ। तो जो हूँ तमने एना नाम निर्देशन प्रमाण कही दूसु कि ऊपर जो क्यूटिकल आवरण है एना पछी उपरी अधिस्तर है, एना पछी लंबोदक आखू स्तर है, एना पछी सहायक संक्रमण पेशी वाली होय छे, तमने एक रंध्र जोवा मळशे सौथी वच्चे महरम जे वाहक पेशी छे, पछी एधा जे अन्नवाहक पेशी जोवा मळे छे, अध अधिस्तर पण जोवा मळे छे अने जे कैल्शियम ऑक्सिडेटना स्फटिको पण जोवा मळशे। जोईए तो जी आकृति में दर्शाए प्रमाण आप जुए तो कि पर्णिका आड़ा छेद में सौथी ऊपर बाजुए क्यूटिकल जाडू आवरण आएल हो बाष्पसर्जन घटाड़े। अधिस्तर के जे एक स्तरीय है जो पर्णिका बने सपाटी आएल हो बने सपा पर्णिका बने सपाटी ने पोते घेरती हो सपाटी उपरी अधिस्तर और पर्णिका नीची सपाटी अध अधिस्तर कहे अथवा हो अध अधिस्तर उपर निमग्न प्रकारना वायुरंध्रो आवेले छे कि बहुत न गणी शकाय ए प्रकारना वायुरंध्रो आवेला होय छे। अध अधिस्तर जे दृढ़ुतकीय अधिस्तर नीचे आवेलुं छे जेनुं कार्य बाष्पसर्जन घटाडवानुं छे अने मध्य पर्णपेशीने तापमानथी बचावे छे। पर्ण मध्यपेशी लंबोदक अने शिथिलोदक विभाजनमां थयेली होय छे। अधस्तरनी नीचे लंबोदक पेशी आवेली होय छे जे कोषो लांबा अने निरकण धરાવતા હોવાથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। એના નીચે તમે જોશો કે સંક્રમણ પેશી આવેલા હોય છે। સંક્રમણ પેશીના જે કોષો છે રંગહીન હોય છે, લંબાયેલા અને સમાંતર ગોઠવાયેલા હોય છે, જેનું મુખ્ય કાર્ય પાણીના વહનનું છે, જે મધ્યશિરાની બંને બાજુએ લંબોદક શિથિલોદક અને વચ્ચે આવેલું હોય છે। વાહીપુલમાં જળવાહિનીની ઉપરની બાજુએ અન્નવાહિનીની બાજુએ ગોઠવાયેલી વાહીપુલ પર્ણિકાની મધ્યશિરામાં ગોઠવાયેલા હોય છે। ત્રીજા નંબરનું આપણે જે બાકી હતું જે બીજાણુપર્ણ, તો બીજાણુપર્ણ વિશે જોવા જઈએ તો કે સાયકસમાં અલિંગી પ્રજનન બીજાણુપર્ણ દ્વારા થતું હોય છે અને સાયકસના જે પ્રજનન પર્ણો છે એને બીજાણુપર્ણ કહે છે અને સાયકસમાં બે પ્રકારના બીજાણુપર્ણો આવેલા હોય છે, એક તો લઘુ બીજાણુપર્ણ અને મહાબીજાણુપર્ણ। પહેલું આપણે જોઈએ કે નરશંકુ અથવા તો લઘુ બીજાણુપર્ણ વિશે। તો જુઓ, અહીંયા પહેલો જોવા જઈએ કે નરશંકુ મેલકોન જેને આપણે કહીએ કે નરસાયકસ છે, નરસાયકસની ટોચ ઉપર શંકુ આકારની એક રચના જોવા મળે છે। તમે અહીંયા સ્પષ્ટ તમને બે આકૃતિમાં બતાવી છે, અહીંયા તમને એક ડિજિટલ આકૃતિ બતાવી છે જે એક સ્પષ્ટ તમને સાયકસના ઉપર પણના ભાગે તમે જોઈ શકો છો, જે અસંખ્ય લઘુ બીજાણુપર્ણથી બનેલું હોય છે જેને નરશંકુ કહે છે। સાયકસ રિવોલ્યુટીમાં તે લંબાઈ 2 ફૂટ જેટલી હોય છે, જ્યારે સાયકસ સરસિનાલિસમાં તેની લંબાઈ 1-1.5 ફૂટ જેટલી હોય છે, અને નરશંકુ મધ્યમાં એક માસલધારી હોય છે જેની કુંતલ આકારે અગ્રાભિવર્ધી ક્રમમાં અસંખ્ય કાષ્ટમય સલ્કીપર્ણો જોવા સલ્કીપર્ણો જેવા બીજાણુપર્ણો ગોઠવાયેલા હોય છે। અગ્ર અને તલ પ્રદેશમાં આવેલ લઘુ બીજાણુપર્ણ વંધ્ય હોય છે। તો આ એક નરશંકુ વિશે આપણે વાત કરી કે જેની આકૃતિ પણ તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો। હવે લઘુ બીજાણુપર્ણ, તો કે નરશંકુની મુખ્ય ધરી ઉપર બીજાણુપર્ણો કુંતલ આકારે ગોઠવાયેલા હોય છે અને લઘુ બીજાણુપર્ણને પૂકેસર પણ કહી શકાય છે। પ્રત્યેક લઘુ બીજાણુપર્ણ કઠણ કાષ્ટમય ચપટું ત્રિકોણાકાર જાડું હોય છે, તે નીચેની સાંકડું ઉપરથી પહોળું હોય છે, તેની ટોચની પહોળી ત્રાંસી ખંડિત થયેલી ઉપર જતી ટોચ ટૂંકી વાંકી અને અણીવાળી જોવા મળતી હોય છે। હવે લઘુ બીજાણુ ધાનીની આપણે વાત કરીએ કે ભાઈ કઈ રીતના લઘુ બીજાણુ ધાની તમને જોવા મળે છે। તો જો અહીંયા કે લઘુ બીજાણુ ધાની જે છે
તે લઘુબીજાણુ ધારણી પર્ણની નીચેની સપાટી ઉપર મધ્યમાં આવેલા એક નાના બહિરુભેદ આજુબાજુ 3 થી 4 અથવા 3 થી 6 સમૂહના લઘુબીજાણુ ધાની આવેલી હોય છે અથવા ગોઠવાયેલી હોય છે. અને જે લઘુબીજાણુ ધાનીઓના ગુચ્છને બીજા ગુચ્છ કહે છે. બીજા ગુચ્છ મોટી સંખ્યામાં હોય છે. પ્રત્યેક લઘુબીજાણુ ધાની અદંડી અંડાકાર હોય છે. લઘુબીજાણુ ધાનીઓની દિવાલ 5 થી 6 સ્તરની બનેલી હોય છે. સૌથી અંદરના સ્તરને પોષક સ્તર, જેના કોષો વિઘટન પામી લઘુબીજાણુ માતૃકોષોને પોષણ આપે છે. પ્રત્યેક લઘુબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજન પામી 4 લઘુબીજાણુ કે પરાગરજ ઉત્પન્ન કરે છે. અને લઘુબીજાણુ ધાનીઓના આયામ સ્ફોટન થતાં લઘુબીજાણુઓ મુક્ત થતા હોય છે. અને પ્રત્યેક લઘુબીજાણુ એક કોષીય અને તેની દિવાલ દ્વિસ્તરીય હોય છે. બાહ્ય સ્તર જાડું ક્યુટિકલ યુક્ત હોય છે, જ્યારે અંતસ્તર પાતળું સેલ્યુલોઝનું બનેલું હોય છે. તો હવે મિત્રો, આપણે એક લઘુબીજાણુ પર્ણ અને લઘુબીજાણુ ધાની વિશે વાત કરી, નરશંકુ વિશે વાત કરી. હવે આપણે મહાબીજાણુ પર્ણ વિશે વાત કરીએ કે જે માદા સાયકસ પુખ્ત થતાં તેના પ્રકારની ટોચે એક શંકુ આકાર ગોઠવાયેલા મહાબીજાણુ પર્ણો ઉત્પન્ન થતા છે. અને શરૂઆતમાં આ બીજાણુ જે પર્ણો છે એકબીજા સાથે એકત્રિત રહી એક મોટી ધુમ્મટ આકારની પીળા રંગની કલિકા બનાવે છે, જે તમે અહીંયા સ્પષ્ટ જોઈ પણ શકો છો. મિત્રો, આ પ્રકાંડ સતત વૃદ્ધિ પામતો હોવાથી પ્રકાંડની ધરીને આગળ સુધારે છે કે નવા પર્ણ પલ્લવ અને સલ્કી પર્ણ ઉત્પન્ન કરે છે. આથી મહાબીજાણુ જે પર્ણો છે એ પલ્લવ પર્ણની સમૂહની નીચેની બાજુ જોવા મળે છે. અને મહાબીજાણુ પર્ણો પલ્લવ પર્ણો એકબીજાને એકાંતરે જોવા મળે છે, જ્યારે જે મહાબીજાણુ પર્ણને સ્ત્રી કેસર પણ કહે છે. અને લઘુબીજાણુને જે આપણે પુ કેસર પણ કહી શકીએ છીએ. અને મહાબીજાણુ પણ પલ્લવ પર્ણનું રૂપાંતર કરે છે, જે તમે આગળ જોઈ ગયા આપણે પર્ણના 3 પ્રકાર. તો જો મિત્રો, મહાબીજાણુ પર્ણ 10 ઇંચ લાંબુ બાલાકાર, ઉપરના ભાગો પહોળું, નીચેથી સાંકડું હોય છે. ઉપરના પહોળા અંડાકાર, સમચતુષ્કોણીય જે ભાગને ફલક કહે છે, જેની કિનારી કાંટા જેવા દાંતા ધરાવે છે. મહાબીજાણુ પર્ણની પાસો બાજુએ 3 થી 8 રંગના અંડકો અથવા મહાબીજાણુ ધાનીઓ આવેલી હોય છે. આ મહાબીજાણુ પર્ણો સાયકસની જુદી જુદી જાતિઓમાં રચનાવાળા હોતા હોય છે, કે જે તમે અહીંયા જોઈ પણ શકો છો. હવે મિત્રો, આપણે મહા જે બીજાણુ ધાની છે એનું જે ફલન થાય એના પહેલાં એની કેવી રચના હોય છે એ જોઈએ. અને આપણે જે સાયકસના અંડકનો ઉભો છેદ જે ફલનની પહેલાં કેવો હોય છે એ આપણે અહીંયા જોઈ લેવાનું છે. કે જો મિત્રો, મહાબીજાણુ ધાનીની ફલનની પહેલાં રચના જોવા જઈએ તો કે મહાબીજાણુ પર્ણમાં અંડક અથવા મહાબીજાણુ ધાની કિનારી ઉપર આવેલા જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક અંડક અદંડી અને 6 સેમી લાંબુ, 4 સેમી પહોળું ઉર્ધ્વમુખી હોય છે. તેનો દેહ મૃદુદકીય કોષોનો બનેલો હોય છે, જેને આપણે શું કહીએ છીએ, પ્રદેહ તરીકે ઓળખીએ છીએ. અને પ્રદેહને એક જ આવરણ હોય છે. હવે આપણે મિત્રો, જે તમને આકૃતિમાં દેખાય છે તો શું છે કે સાયકસના અંડકનો આપણે ઊભો છેદ લીધો છે ફલન પહેલાં. તો કે આ આવરણ અંડતલીય પ્રદેશમાંથી નીકળે છે. આ અંડક આવરણ ઉપર જતાં એકબીજાને મળતું નથી, પણ એક ટીંડડી જેવો પ્રક્ષેપ બનાવે છે, જે મધ્યમાં આવેલા છિદ્રને અંડ છિદ્ર કહે છે. અને અંડક આવરણ 3 સ્તરનું બનેલું હોય છે. તેમાં સૌથી બહારનું સ્તર મૃદુ, માંસલ અને ચીકણું હોય છે, જ્યારે સૌથી અંદરનું સ્તર પણ નરમ અને માંસલ હોય છે, જ્યારે મધ્ય સ્તર કાષ્ટમય હોય છે. બરાબર. તો મિત્રો, અહીંયા તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો કે કઈ રીતના અંડક છિદ્રો, અંડાવરણો, અંડક છિદ્ર, જે ચાર જે પરાગકોટર છે, સ્ત્રીજન્યુ ધાની કઈ રીતે હોય છે અને આખો પ્રદેહ કઈ રીતનો હોય છે, જે તમે અહીંયા સ્પષ્ટ જોઈ પણ શકો છો. જે પ્રદેહમાં ફક્ત એક જ બીજાણુ ધાની માતૃકુસુમે વિકાસ પામે છે અને તે અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. અને આ 4 મહાબીજાણુઓમાંથી 3નો નાશ થાય અને ફક્ત એક જ મહાબીજાણુ વિકાસ પામે છે, જે ભ્રૂણપુડ તરીકે કાર્ય કરે છે. અને પ્રદેહના ઉપરનો જે ભાગ છે એ અંડ છિદ્ર નીચે એક ચંચુવત પ્રવદ બનાવે છે, જેને પ્રદેહ ચંચુ પણ કહે છે. અને પ્રદેહ અને અંડ છિદ્ર વચ્ચે એક કોટર આવેલું હોય છે, જેને પરાગવેશ્મ કહે છે. અને પ્રદેહ ચંચુ પરાગવેશ્મને અંશત 2 કોટરોમાં વિભાજિત કરતું હોય છે. તો મિત્રો, આ આપણે આજે જે સાયકસના અંડકનો ઉભો છેદ છે, મહાબીજાણુ ધાણીની ફલનની રચના છે, મહાબીજાણુ પર્ણ છે, લઘુબીજાણુ
धानी से लघु बीजाणु पर्ण से अने साइकस नी जे पर्णिका से अंतस्थ रचना जेना विषे आपणे जोई गया। थैंक यू मित्रों।